أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين علي بن أبي طالب اللهم لن قتل الحسين وأولاد الحسين عليه السلام આપણે જે કરબલાના શહીદોનો સિરીઝ ચાલુ રહી છે તેમાં આજ પાંચમો દિવસ છે એટલે કે પાંચમો ભાગ તો આપણે સમક્ષ ત્રણ અસહાબ ઇમામ હુસેનના અસહાબ લઈને આવ્યો છું તેમના નામ છે જનાબે મુસ્લિમ ઇબ્ન ઉસજા જનાબે હબીબ ઇબ્ન મઝાહિર અને જનાબે હજ્જાજ ઇબ્ન મસરુ જનાબે હબીબ ઇબ્ન જનાબે મુસ્લિમ ઇબ્ન ઉસજાથી આપણે શરૂ કરીએ જનાબે મુસ્લિમ ઇબ્ન ઉસજા એક નેક ઇબાદત ગુઝાર અને અલ્લાહના નેક બંદા અને ઝાહિદ બંદા હતા તે રસૂલના અસહાબમાંથી હતા ઇસ્લામી જંગોમાં એમની બહાદુરી લોકોની જબાન પર ચર્ચા રહેતી હતી જે મુસ્લિમ ઇબ્ન ઉસજા જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કુફામાં આવ્યા ત્યારે તેમના વકીલ હતા તેમનું કામ રકમ ભેગી કરવી હથિયારો ખરીદવા અને લોકોથી બૈયત લેવાની જવાબદારી હતી આશુરના દિવસે અમર બિન હજ્જાજ જે ઉમરે સાદના લશ્કરના ડાબી બાજુમાં હતો તેને ઇમામ હુસેનની ફોજના જમણી બાજુ પર હુમલો કર્યો જ્યાં જનાબે ઝોહર ઇબ્ન કૈન સેનાપતિ હતા ત્યાં કમસે કમ એક કલાક સુધી જંગ શરૂ રહી હતી ત્યાં જનાબે મુસ્લિમ ઇબ્ન ઉસજા પણ જનાબે ઝોહર ઇબ્ન કૈનના લશ્કરમાં હતા તો તે જંગ કરતા આ રીતે રજસ પડી રહ્યા હતા ઇન્તસ અલુ અન્ની ફાઇન નિર્ભુલ અબદ મિન ફલે પામ મિન દુરા બની અસદ ફમન બવાની હાયરો અન રશદ ફકાફરો બદીન જબ્બાર સમદ જો તમે મને જાણવા ઈચ્છો છો તો જાણી લો કે હું બહાદુર છું બની અસદ કબીલાનો ખાસ ગીરોમાંથી મારો સંબંધ છે જે મારા પર જુલ્મ કરશે એ ખુશનસીબીથી દૂર થઈ જશે અને બેનિયાઝ જબ્બાર ખુદાના દિનથી ફરી જશે જે લોકોએ કરબલાની જંગનું દ્રશ્ય પોતાની આંખોથી જોયું છે તે લોકો કહે છે જંગના મેદાનની ધૂળ બેસી ગઈ જંગ જે જંગ થઈ હતી તેમાં તો તેમને જોયું કે જ્યારે મુસ્લિમ ઇબ્ન ઉસજા જમીન પર પડેલા છે જિંદગીની છેલ્લી ઘડીઓ હતી ઇમામ હુસેન અલી સલામ તેમની પાસે પહોંચ્યા અને ફરમાવ્યું ખુદા તમારા પર રહેમત નાઝિલ કરે અને જ્યાં મુસ્લિમ ઇબ્ન ઉસજા ના પાસે પહોંચીને આ સૂરે અહઝાબની આયત નંબર 23 ની તિલાવત કરી بسم الله الرحمن الرحيم فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا ترجمه પછી તેઓમાંથી કેટલાકે પોતાનું વચન પૂરું કરી દેખાડ્યું અને તેઓમાંથી કેટલાક રાહ જોઈ રહ્યા છે અને તેમને પોતાના નિશ્ચયમાં કઈ ફેરફાર કર્યો નથી જ્યારે મુસ્લિમ જ્યારે જમીન પર પડેલા હતા તો જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પણ તેમની નજીક આવ્યા અને કહ્યું અય મુસ્લિમ તમારો શહીદ તો મારા માટે સખ્ત છે અને હું આપણે જન્નતની ખુશખબરી આપી રહ્યો છું જે મુસ્લિમ ઇબ્ન ઉસજા કમઝોર અવાજમાં ઢીલા અવાજમાં કહ્યું અલ્લાહ તમને પણ ને ખુશખબરી આપે હબીબ ઇબ્ન મઝાહિર તેમણે કહ્યું જો હું થોડી વારમાં તમારી સાથે જોડાવવાનો ન હોત એટલે કે હું પણ શહીદ થવાનો ન હોત તો હું કહેત કે આપ મને પોતાનો વસી કરાર દો અને હું આપની વસિયત પર અમલ કરત મુસ્લિમ ઇબ્ન ઉસજાએ કહ્યું હું તમને ઇમામ હુસેન અલીસલામના વિષયમાં વસિયત કરું છું તેમના પર પોતાની જાન કુરબાન કરી દેજો ઇમામ હુસેન અલીસલામના અસહાબ કેવા છે જેઓ જનાબે મુસ્લિમ ન પોતાના માલ વિશે ન પોતાના જાન વિશે ન પોતાની ઔલાદ વિશે વસિયત કરે છે બાકી વસિયત કરે છે તો પણ ઇમામ હુસેન અલીસલામના માટે વસિયત કરે છે અને કહે છે કે પોતાની જાન ઇમામના ઉપર કુરબાન કરી દેજો જનાબે હબીબે કહ્યું રબ્બે કાબાની કસમ હું આવું જ કરીશ ત્યાર પછી મુસ્લિમ બિન ઉસજાની રૂહ પરવાસ થઈ ગઈ અને હકની રહેમતમાં આરામ કરવા લાગ્યા જનાબે મુસ્લિમ બિન ઉસજાની મોત પર તેમની કનીઝે ફરિયાદ કરી યા સૈયદા યબના ઉસજા ઉમર બિન સાદના લશ્કરમાં આવાઝ ગુંજવા લાગી કે અમે મુસ્લિમ બિન ઉસજાને કત્લ કરી દીધા અને મુસ્લિમને શહીદ કરી દીધા તો શીસ બિન રબી જે ઉમર સાદના લશ્કરમાં હતો તે લોકો પાસે હતો તેમણે કહ્યું તમારી માં તમારા પર રડે તમે પોતાને હાથે પોતાને મારી નાખ્યો અને પોતાની ઝિલ્લતના અસબાબ પોતે તૈયાર કર્યા આ સમયે ખુશી ન મનાવો ત્યારે મુસ્લિમ બિન ઉસજા જેવે વ્યક્તિને કત્લ કર્યા છે અફસોસ છે લોકો જ્યાં મુસ્લિમ બિન ઉસજાના આ રીતે ઓળખતા હતા પણ ઇમામ હુસેન અલી સલામને ન ઓળખી શક્યા ખુદાની કસમ મેં મુસલમાનોમાં તેમની ઘણી ઇજ્જત જોઈ છે તે શીસ બિન રબી જ કહે છે કે ખુદાની કસમ મેં મુસલમાનોમાં તેમની ઘણી ઇજ્જત જોઈ છે મેં અઝરબાઈજાનના મેદાનમાં તેમને જોયા હતા કે તેમને
અન્ય લોકોના પહોંચતા પહેલા 6 કાફીરોને હલાક કરીને નાખ્યા હતા, અને તમે આવા વ્યક્તિને કત્લ કરીને ખુશી મનાવી રહ્યા છો. રિવાયતમાં છે કે તે મુસ્લિમ બિન અવસજાનો કાતિલ મુસ્લિમ બિન અબ્દુલ્લા ઝવાની અને અબ્દુર રહેમાન બિન અબી ખુશકારા બજલીએ જે મુસ્લિમને શહીદ કર્યા હતા. આ રિવાયત મોજૂદ છે નફસુલ મહમૂમ પાના નંબર 264. બીજા શહીદ છે આજના જનાબે હબીબ ઇબ્ન મઝાહિર. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર અને જનાબે મુસ્લિમ બિન અવસજા બંને બની અસદ કબીલામાં હતા, કબીલામાંથી હતા. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર ઇમામ હુસૈન અલ્લાહ સલામના બચપનના દોસ્ત, રસૂલ ખુદાના સહાબોમાંથી, ખાસ સહાબોમાંથી હતા. કુફામાંથી એમનું રહેઠાણ હતું. હઝરત અલી અલી સલામના મુખલિસ ચાવાવાળોમાંથી હતા, અને હઝરત અલી અલી સલામના સાથે બધી જંગમાં આપ હાજર હતા અને તલવાર ચલાવી અને ઇમામ અલી અલી સલામથી બહુ જ ઇલ્મ પ્રાપ્ત કર્યું. જે લોકો ખૂબ જ ઉત્સાહથી ઇમામ હુસૈન અલી સલામની મદદ માટે દોડ્યા હતા તેમાંથી જનાબે હબીબ ઇબ્ન મઝાહિરનું પણ નામ છે. નફસુલ મહમૂમ પાના નંબર 302. હબીબ ઇબ્ન મઝાહિર અને મુસ્લિમ બિન અવસજા કુફામાં ઇમામ હુસૈન અલી સલામ માટે બૈયત લેતા હતા. જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ કુફામાં હતા ત્યારે, અને જ્યારે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ કુફા આવ્યો અને કુફા વાળાઓએ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલને એકલા છોડી દીધા, તો જનાબે હબીબ અને જનાબે મુસ્લિમ ઇબ્ન અવસજાના ઘરવાળાઓએ તે બંનેને છુપાવી દીધા જેથી તેમને કોઈ તકલીફ ન પહોંચે. જ્યારે ઇમામ હુસૈન અલી સલામ કરબલા પહોંચ્યા તો આ બંને ઇમામ હુસૈન અલી સલામ તરફ રવાના થયા. જનાબે હબીબ ના માટે તો મળે છે કે એમને ઇમામ હુસૈન અલી સલામ ને કાસિદ ખત લઈને આવ્યો હતો, અને એમ જનાબે મુસ્લિમ ને આપ્યો ખત. જનાબે મુસ્લિમ જનાબે હબીબ ને ખત આપ્યો. જનાબે હબીબ ખત વાંચ્યો અને આંખોથી લગાવ્યો અને ચૂમ્યો. પછી એમની વાઇફ ને કહે છે, એમની પત્ની ને કહે છે કે અરે મારી પત્ની મને ઇમામ કરબલામાં બોલાવે છે, રસૂલના નવાસા મને કરબલામાં બોલાવે છે. તો એમની પત્ની કહે છે, તમે કોની વાટ જોઈ રહ્યા છો, કોની રાહ જોઈ રહ્યા છો, જાઓ. તો જ્યારે હબીબ કહે છે કે મને તારું ટેન્શન છે, મને તારા વિશે ખ્યાલ આવે છે. તો જનાબે હબીબની પત્ની કહ્યું કે તમે મારી ચાદર ઓઢીને ઘરમાં બેસી રહો અને મને તલવાર આપો અને હું ઇમામના ઉપર કુરબાન થઈ જઈશ. તો જનાબે હબીબે કહ્યું એમની પત્નીને કે ના ના, હું ખાલી તમારી પરીક્ષા જ લઈ રહ્યો હતો. તો પછી જનાબે હબીબ કરબલા આવે છે, અને જ્યારે ઇમામ હુસૈન અલી સલામે ઉમર 7ના લશ્કર પાસે નમાઝે ઝોહર અદા કરવાની મોહલત માંગી તો હસીન બિન તમીમે કહ્યું, આપની નમાઝ કબૂલ નહીં થાય. આવું જનાબે હબીબ ને કહ્યું, લેકિન ઇમામ હુસૈન અલી સલામ ને કહ્યું. તો હબીબ ને મઝાહિરે જવાબ આપ્યો કે તું એવું વિચારે છે કે આલે રસૂલ ને નમાઝ કબૂલ નહીં થાય અને જાહિલ તારી નમાઝ કબૂલ થશે. હસીન ઇબ્ને તમીમે તેમના પર નેઝાથી વાર કર્યો તો હબીબ ઇબ્ને મઝાહિર પણ તેના પર હુમલો કર્યો અને તેના ઘોડાના મોં પર એક વાર લગાવ્યો જેથી હસીન ઇબ્ને તમીમે ઘોડા પરથી જમીન પર આવ્યો. તેના તરફદારો હસીન ઇબ્ને તમીમના તરફદારોએ દોડીને તેને બચાવી લીધો. હબીબ બધા પર હુમલો કરતા હતા અને રજસ પડતા હતા. અના હબીબ અબી મઝહર ફારસુ હૈજા વહબ તસઅર અંતુમ અક્સર. હું હબીબ ઇબ્ને મુઝહ્હર છું. અમુક રાવીઓ લખ્યું છે હબીબ ઇબ્ને મઝાહિર, અમુક લોકો લખ્યું છે હબીબ ઇબ્ને મુઝહ્હર. હું એ હબીબ ઇબ્ને મુઝહ્હર છું. જંગની આગ સળગતી વખતે હું મર્દે મેદાન છું. તમે સંખ્યામાં વધારે છો અને અમે તમારાથી વધારે વફાદાર અને સબ્ર કરનારા છીએ. ઘણા બધા દુશ્મનોને જનાબે હબીબે હલાક કર્યા એટલે સુધી કે બુદેલ ઇબ્ને સુરીમે તેમના પર તલવારથી હુમલો કર્યો અને એક વાર કર્યો પછી એક તમીમીએ નેઝો માર્યો અને જનાબે હબીબ ઘોડાથી જમીન પર આવી ગયા. ઉભા થવા ચાહતા હતા કે હસીન બિન તમીમે તલવારથી માથા પર બીજો વાર કર્યો અને તમીમીએ માથું અલગ કરી દીધું. આ ધ્યાન રાખજો, હસીન બિન તમીમ પણ અલગ છે અને તમીમી એ પણ અલગ છે. અલ્લાહ તેમના પર રહેમ કરે અને અલ્લાહ જનાબે હબીબ ઉપર રહેમ કરે અને તેમને જન્નતમાં ઊંચો મકામ આપે. હસીન ઇબ્ને તમીમીને કહ્યું કે હબીબના કત્લમાં હું તારો સાથે ભાગીદાર છું. તેને કહ્યું તમીમીએ કહ્યું કે ફક્ત મેં કત્લ કર્યા છે. હસીન બિન તમીમે કહ્યું, હબીબનું માથું મને આપો, હું મારા ઘોડાની ગરદન પર લટકાવીશ.
જેથી લોકો જોઈ લે કે હબીબના કત્લમાં હું પણ તારી સાથે ભાગીદાર છું, પછી હું તને આપી દઈશ, તું ઉબૈદુલ્લાહ પાસે લઈ જજે અને ઇનામ લઈ લેજે. પરંતુ તેને આ વાત ન માની. તેમના રિશ્તેદારોએ બંને વચ્ચે ફેસલો કરી દીધો. હસીન ઇબ્ને તમીમે પોતાની ઘોડાની ગરદન પર માથું લટકાવ્યું અને લશ્કરની વચ્ચે ફેરવીને તેને પાછું આપી દીધું. કરબલાના બનાવ પછી તમીમીએ હબીબનું ઘોસર ઘોડાની ગરદનમાં લટકાવ્યું અને કુફા પહોંચીને ઉબૈદુલ્લાની પાસે ગયો. હબીબ ઇબ્ન મસાઇરના દીકરો જનાબે કાસિમ, જેમનું નામ હતું, જે તે સમયે નાબાલિગ હતા, પોતાના બાપના સરને જોયું અને તમીમીની પાછળ પાછળ ચાલ્યા. તમીમીએ કહ્યું, તમે મારી પાછળ કેમ આવી રહ્યા છો? કાસિમે કહ્યું, આ મારા બાપનું સર છે, આ મને આપી દો, હું દફન કરી દઈશ. તો તમીમીએ કહ્યું, આમ કરવાથી અમીર નારાજ થઈ જશે અને હું ઇનામ પ્રાપ્ત કરવા જાઉં છું. કાસિમે કહ્યું, અલ્લાહ ગુનાના બદલામાં તમને બદતરીન અઝાબ આપશે. અને રડતા રડતા તેનાથી અલગ થઈ ગયા. એક મુદ્દત પછી કાસિમ ઇબ્ને હબીબ મુસઅબ બિન ઝુબૈરની ફોજમાં સામેલ થઈ ગયા અને પોતાના બાપનો કાતિલ, કે જે ખૈમામાં સૂતો હતો, ઝોહરના સમયે કત્લ કરી દીધો. આ રિવાયત મોજુદ છે અફસારુલ્લૈન પાના નંબર 59 પેજ ઉપર. મોહમ્મદ બિન કૈસે વર્ણન કર્યું છે કે હબીબ ઇબ્ને મઝાહિરની શહાદત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે ઘણી સખ્ત હતી. તેનાથી આપનું દિલ તૂટી ગયું હતું અને ફરમાવ્યું, એ અલ્લાહ, મારા મદદગારોને અજર અર્પણ કર. આ જ રીતે રિવાયતમાં આવ્યું છે કે આપ અલૈહિસ્સલામે હબીબ ઇબ્ને મઝાહિરને ફરમાવ્યું, અય હબીબ, તમે કેટલા બહેતરીન અને પસંદીદા વ્યક્તિ છો કે દરેક રાત અલ્લાહની આપેલી તોફીકથી કુરાન ખત્મ કરી લેતા હતા. જનાબે હબીબ એક રાતમાં આખી કુરાન ખત્મ કરતા હતા. આ રિવાયત મોજુદ છે નકસુલ મહમૂમ પાના નંબર 272. આ બધાથી ખબર પડે છે કે જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ઝોહર પહેલા આપે શહાદત પામી હતી. અને આજ આપણા તીસરા અને છેલ્લા શહીદ આજના છે જનાબે હજ્જાજ ઇબ્ને મસરૂક મસરૂક જોફી જોફી અલ જાફી. હજ્જાજ બિન મસરૂક હઝરત અલી અલૈહિસ્સલામના ખાસ અસહાબોમાંથી અને શિયાઓમાંથી હતા. તે કુફામાં રહેતા હતા. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મક્કાનો ઈરાદો કર્યો તો હજ્જાજ બિન મસરૂક કુફાથી મક્કા આવ્યા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત પછી આપની સાથે જ હતા. નમાઝના સમયે અઝાન આપતા હતા અને આશુરના દિવસે જ્યારે જંગની આગ ભડકતી હતી તો હજ્જાજ બિન મસરૂક જાફી ઇમામની ખિદમતમાં હાજર થયા. અને હજ્જાજ બિન મસરૂક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મુઅઝ્ઝિન હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં હાજર થયા. આશુરના દિવસે જંગ માટે રજા માંગી, મેદાનમાં ગયા, ઘણો લાંબા સમય સુધી જંગ કરી અને પછી ફરી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવ્યા અને લોહીમાં તરબોળ હતા. આ રીતે રજસ પડતા હતા. આજે હું આપણા નાના નબી અકરમ ના દીદાર કરીશ, પછી આપના વાલી હઝરત અલી મુર્તઝાથી મુલાકાત કરીશ, જેમને અમે રસૂલ ના વસી જાણીએ છીએ. રિવાયત મોજુદ છે મક્તલ હુસૈન મુકર્રમ પાના નંબર 254. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ફરમાવ્યું, હું પણ તમારી સાથે જોડાઈ જઈશ અને તમારી મુલાકાત કરીશ. હજ્જાજ બિન મસરૂક ફરીવાર મેદાનની તરફ ચાલ્યા ગયા અને જંગ કરતા કરતા શહીદ થઈ ગયા. આ રિવાયત મોજુદ છે અફસારુલ્લૈન પાના નંબર 89. આજના આપણા ત્રણ અસહાબના બારામાં જે કહ્યું હતું એ પૂરું થયું. ઇન્શાઅલ્લાહ હવે કાલે બીજા અસહાબોના બારામાં લઈને આવીશ. અગર તમને આ પ્રોગ્રામ સારો લાગતો હોય, કે નોલેજ વાળો લાગતો હોય, તો આગળ સુધી બીજા લોકોને પણ પહોંચાડો, જેથી બીજા લોકોના પણ ઇલ્મમાં વધારો થાય. અને તમને કંઈ ફીડબેક આપવો હોય, કંઈ જણાવવું હોય અમને, તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.